गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण एक विषय गणित अपने प्रकरण 11 संख्याओ विषे समझूती मेळवी हती। आज आप गणित में प्रकरण 12 विषेनी समझूती मेळवीशुं, जेनुं नाम छे नाणुं। तो भारतना हाल में चलनी सिक्काओ कया कया छे? तो तमने ख्याल ज हशे विद्यार्थी मित्रों के आपणे दुकाने जाइए के कोईपण जगह जाइए तो आपणे रुपयानी, 5 रुपयानी के 10 रुपयानी के आपणे चॉकलेट कोईपण लेवी होय तो रुपया विना कईपण वस्तु मळती नथी। तो हालना चलनी सिक्काओ एटले जे सिक्कानो उपयोग आपणे हालमां करता होय तो एवा कया कया सिक्का छे? तो अहीं तमने चित्र आप्युं छे, ए सिक्कानुं 1 रुपयाना सिक्कानुं आप्युं छे, जे તમે જોયું જ હશે 1 રૂપિયાની સિક્કાની ઉપરની બાજુ અને સીની આકૃતિ, સીની જે છાપ છે એ સિક્કાની નીચેની બાજુ છે, એટલે ઉપર અને નીચે। તો હાલના ચલણી સિક્કાઓ કયા કયા છે? 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયા। તો 1 રૂપિયાની ઉપરની બાજુ અને આ નીચેની બાજુની છાપ છે, તેવી જ રીતના આ 2 રૂપિયાની ઉપરની બાજુ, આ નીચેની બાજુ, 5 રૂપિયાના ઉપરની બાજુનું અને નીચેની બાજુનું, 10 રૂપિયાના ઉપરની બાજુનું અને નીચેની બાજુ। ત્યારબાદ હાલમાં ઉપયોગમાં લેવાતી ચલણી નોટ, તો કઈ નોટ છે જેને આપણે ઉપયોગમાં લઈ છીએ? 5 રૂપિયાની, 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50 રૂપિયાની અને 100 રૂપિયાની। तो आ बधी नोटो हाल में चलनी नोटो छे। नाणू एटले के रुपियो, अने रुपया में त्यार पछी आवे छे चलनी नोट, के जेने आपणे मार्केट में जावू होय के कोईपण जग्याए खर्च करवू होय तो सेना वडे आपणे आपणा खर्च चूकवीए छीए? तो आ बधी नोट वडे। त्यार पछी विद्यार्थी मित्रों, અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરી અને આપેલ કિંમત બનાવો। અહીં અલગ અલગ સિક્કા એટલે કે 1 રૂપિયાનું આપ્યું છે, અહીં 2 રૂપિયાનું આપ્યું છે, તો આપણે 1 રૂપિયો કેવી રીતના બને? તો 1 રૂપિયા બનાવવા માટે 1 રૂપિયાનો જ સિક્કો હોય એટલે આપણે 1 રૂપિયાનો સિક્કાનો જ ઉપયોગ કરવો પડે। ત્યાર પછી માની લો કે તમને 2 રૂપિયાની ચોકલેટ લેવા જાવી છે, એપેનલી 2, તો તમે યા તો 1-1 રૂપિયાના સિક્કા આપશો, અને કાં તમારા પાસે 2 રૂપિયાનો સિક્કો હશે તો એ તમે આપશો। 2 રૂપિયાની ચોકલેટ લેવી હોય તમને તો તમે 1-1 રૂપિયાનો સિક્કો આપશો તો પણ 2 રૂપિયા થશે, અને 2 રૂપિયાનો સિક્કો આપી દેશો તો પણ 2 રૂપિયા થઈ જશે। તેવી જ રીતના 3 રૂપિયાની ચોકલેટ લેવી હોય તો 1 રૂપિયાનો અને 1 રૂપિયાનો એવા 3 સિક્કા તમે ચૂકવશો તો પણ 3 રૂપિયા થશે, અને 3 રૂપિયા ચૂકવવા માટે તમે 1 2 રૂપિયાનો સિક્કો ચૂકવશો અને 1 રૂપિયાનો સિક્કો ચૂકવશો તો પણ 3 રૂપિયા થઈ જશે। કારણ કે 3 રૂપિયાની ચોકલેટ લેવી હોય તો આપણે શું કરવો પડે? 2 રૂપિયાનો સિક્કો એક ચૂકવવો પડે અને 1 રૂપિયાનો પણ સિક્કો ચૂકવવો પડે। તો ત્યાર પછી અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરી અને વરી કિંમત બનાવવાની છે, પણ અહીંયા આપણે 3 સિક્કા આપ્યા છે, 1નો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો અને 5 રૂપિયાનો સિક્કો। તો આપણે 4 રૂપિયા કેવી રીતે બનાવશું? તમને 4 રૂપિયાની ચોકલેટ લેવી હોય તો 1-1 રૂપિયાના 4 સિક્કા આપશું તો પણ 4 રૂપિયા થાય, અને 2 રૂપિયાના એવા 2 સિક્કા મોકલશું, 2 રૂપિયાના એવા 2 સિક્કા આપશું તો પણ 4 રૂપિયા થાય। અથવાની રીતે 4 રૂપિયા કરવા હોય તો પણ થઈ શકે। આપણે 4 રૂપિયાની ચોકલેટ લેવી હોય તો આપણે 2 રૂપિયાનો સિક્કો દઈએ, 1 રૂપિયાનો દઈએ અને 1 રૂપિયાનો દઈએ તો પણ 4 રૂપિયા થાય। ટૂંકમાં આપણે જે સિક્કાનો ઉપયોગ કરીએ છીએ તેનો સરવાળો 4 થવો જોઈએ। તો 1-1-1-1 એટલે 4 સિક્કા એટલે 4 રૂપિયા, તેવી જ રીતના 2 રૂપિયાના એવા 2 સિક્કા એટલે પણ 4 રૂપિયા, 2 રૂપિયાનો 1 સિક્કો, રૂપિયાનો 1 સિક્કો અને 1 રૂપિયાનો 1 સિક્કો એટલે પણ 4 રૂપિયા થયા।
એવી જ રીતના આપણે 5 રૂપિયા બનાવવા હોય તો અલગ અલગ કઈ રીતે બનાવી શકાય? તો 2 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો, એટલે 2 ને 2 4 ને 1 5, એટલે આપણે કિંમત 5 રૂપિયા મળી ગઈ. એવી જ રીતના 5 રૂપિયા, 2 રૂપિયાનો એક સિક્કો અને રૂપિયાના 3 સિક્કા. ત્યાર પછી 5 રૂપિયા કરવા માટે રૂપિયાના એવા 5 સિક્કા, તો પણ 5 રૂપિયા થશે. અને 5નો સિક્કો પણ અહીં આપ્યો છે, એટલે 5 રૂપિયાનો ચોકલેટ લેવી હોય તો 5 રૂપિયાનો સિક્કો આપતા આપણે ચોકલેટ મળી જશે. તો આમ અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરી અને આપણે કિંમત બનાવી. ત્યાર પછી અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરી અને આપેલ કિંમત બનાવવાની છે. તો આપણે કેટલા રૂપિયા બનાવવાના છે? 6 રૂપિયા. તો 6 રૂપિયા કેવી રીતના બનશે? 5 રૂપિયાનો એક સિક્કો અને રૂપિયાનો એક સિક્કો, 5 × 1 = 6, એટલે બનશે 6 રૂપિયા. ત્યાર પછી 6 રૂપિયા બનાવવા માટે 2 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો અને 2 રૂપિયાનો સિક્કો, તો કેટલા બનશે? 2 + 2 + 2 એટલે બનશે 6 રૂપિયા. એટલે કે ટૂંકમાં 2 રૂપિયાના 3 સિક્કાનો ઉપયોગ કરવાથી 6 રૂપિયા બને. ત્યાર પછી અલગ અલગ ઉપરના 3 સિક્કા આપ્યા છે, તો એના માટે 2 રૂપિયાના 2 સિક્કા અને રૂપિયાના 2 સિક્કા, 2 × 2 = 4, 5 × 1 = 6 રૂપિયા. ત્યાર પછી 2 રૂપિયાનો એક સિક્કો, રૂપિયાના 4 સિક્કા, એટલે કે 2 × 1 = 3, 4, 5 અને 6. ત્યાર પછી રૂપિયાના 6 સિક્કા, 1 રૂપિયાનો 1, 2 રૂપિયા, 3 રૂપિયા, 4 રૂપિયા, 5 રૂપિયા અને 6 રૂપિયા. તો આવી રીતના 6 રૂપિયા બનાવવા માટે રૂપિયાના 6 સિક્કાનો ઉપયોગ કરી અને 6 રૂપિયાની કિંમત બનાવી શકાય. ત્યાર પછીના પાના નંબર પર આપણને સૂચના આપેલી છે, તમારા મિત્ર સાથે ચર્ચા કરી કિંમતનો અનુમાન લખો. અનુમાન એટલે કે આપણે અંદાજે કહેવાનું છે કે કેટલા રૂપિયાની આ વસ્તુ હોઈ શકે. જેના માટે આપણે ઉદાહરણ આપ્યું છે કે બેટ છે, તો બેટ 20 રૂપિયાની કિંમત છે. તો માર્કેટમાં એટલે કે બજારમાં પેન્ટ કેટલા રૂપિયાની મળે? તો 250 રૂપિયાની મળી શકે. 300, 350 આપણે આપણો અંદાજ આ ખાનામાં લખવાનો છે, તો પેન્ટ 250 રૂપિયાની મળે. ત્યાર પછી પુસ્તક, તો પુસ્તક કેટલા રૂપિયાનો મળે? 30 રૂપિયાનો. પછી આપણે 40 રૂપિયા પણ લખી શકીએ, કારણ કે આપણે આપણી અનુમાન મિત્ર સાથે ચર્ચા કરી અને અનુમાન એટલે કે અંદાજ લગાડવાનો છે. ત્યાર પછી સાવરણું, તો કેટલા રૂપિયાનું હોય? 20 રૂપિયાનું. ચિત્રપોથી, જુઓ અહીંયા કલરના ચિત્ર આપ્યા છે, એટલે ચિત્રપોથી છે. ચિત્રપોથી કેટલા રૂપિયાની હોય? 40 રૂપિયાની. ઘડિયાળ છે, એ પણ 40 રૂપિયાનો હોઈ શકે. પતંગ છે, એ કેટલા રૂપિયાની હોય? 10 રૂપિયાની. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રોની જે કિંમત છે આપણે અંદાજે લગાડી છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 13માં આપણે વ્યવહારિક જીવનમાં નાણાંનો ઉપયોગ વિશે સમજૂતી મેળવી, કે આપણે આપણા રોજિંદા જીવનમાં ચોકલેટ લેવી હોય કે પેકેટ લેવા હોય કે કાંઈ પણ વસ્તુ લેવી હોય, તો આપણે આપણા જીવનમાં નાણાંનો કેવી રીતના ઉપયોગ કરીએ છીએ અને સિક્કાઓ કેટલા રૂપિયાના કેવી રીતના ઉપયોગ કરવા તો રૂપિયાની કિંમત મળે, એટલે કે 6 રૂપિયા છે તો 5 રૂપિયાનો એક સિક્કો અને રૂપિયાનો એક સિક્કો, એટલે આપણે 6 રૂપિયા મળે. તો એવી જ રીતના આપણે આપણા રોજિંદા જીવનમાં નાણાંનો ઉપયોગ કરીએ છીએ, જેના વિશે આપણે પાઠ નંબર 13માં સમજૂતી મેળવી. તો તમે પણ આ પાઠમાં તમને તમારી પાઠ્યપુસ્તકની અંદર આ નોંધ કરવાનું છે. તો હું પાઠના ફોટા મોકલું છું, તમને તમારી રીતે પેન્સિલથી સુવાચ્ય અક્ષરે નોંધ કરવાનું છે. અને રાઉન્ડ દોરશો તો સિક્કાનો ઉપયોગ કરી શકો તો પણ ભલે, અને પરિકરનો ઉપયોગ કરીને પણ રાઉન્ડ બનાવી શકો છો. તો તમને તમારા પાઠ્યપુસ્તકમાં નોંધ કરવાની છે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.